स्वाध्याय पोथी पाठ चार ससलानी पाछळ सिया पाना नंबर बाळ मित्रों गुजराती अंदर पाना नंबर 41 स्वापोथी में लखवा स्वापोथी पाना नंबर 41 पर लखवानू छे। नीचेना प्रश्नों एक वाक्य में उत्तर लखो। जंगल में शिकार करवा कोण गयू लखो। जंगल में शिकार करवा हॉड्रिक शिकारी गयो बराबर। हॉड्रिक शिकारी बपोरे आराम करवा क्या बैठो। हॉड्रिक शिकारी बपोरे आराम करवा एक झाड नीचे बैठो बराबर। शू जोईने एक्सप्रेस डॉगीना मुँह में पानी आव्यू। दौड़ता ससलाने એટલે કે ફાસ્ટ ફૂડ સસલાને જોઈને एक्सपेक्ट डॉगी फास्टू ससला ने केम पकड़ी न शक्यो। फास्टू ससलू सुपर फास्ट स्पीड में दौड़तु हतु। फास्टू ससलू सुपर फास्ट दौड़तु हतु। તેથી એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને પકડી ન શક્યું। કોણ હસ્યું એટલે એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું। હોટ્રિક શિકારી હસ્યો। તેણે એક્સપ્રેસ ડોગીને કહ્યું અરે ભલા માણસ કેમ એક્સપ્રેસ ડોગી આટલું નબળું શકતું કેમ। એક્સપ્રેસ ડોગી આટલું નાનું સસલું પણ ન પકડી શક્યા
एक्सप्रेस डॉगीए हटकी शिकारीने शो उत्तर आप्यो? હું તો દોડતો હતો. તેને પકડવા. અને સસલું દોડતું હતું તેનો જીવ બચાવવા. દોડમાં ફેર હતો. હટ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો. શેમાં ગયો તો? જંગલમાં. એટલે ખોટું. પાસ્ટુ સસલાને જોઈને હટ્રિક શિકારીના મોઢામાં પાણી આવ્યું. ખોટું. કોના મોઢામાં પાણી આવ્યું હતું? એક્સપ્રેસ ડોગીના. પાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. સાચું. પાસ્ટુ સસલું ગુફામાં છુપાઈ ગયું. ખોટું. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને પકડી શક્યું. ફાસ્ટુ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું. સાચું. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડતું હતું. સાચું. હવે ફાસ્ટુ સસલું તો એની સામે જોડતામાં શું આવશે? સસલું. ફાસ્ટું શું છે? સસલું. એક્સપ્રેસ શું છે? ડોગી એટલે કે ચ. હટ્રિક શું છે? શિકારી એટલે કે ક. ડોગી મારવા માટે દોડતો. ખ. પહેલામાં ઘ, બીજામાં ચ, ત્રીજામાં ક અને ચોથામાં ખ. હવે જુઓ પ્રશ્ન 5, 6 આપણે કરાવી દઈએ. 6, 7 પણ કરાવી દીધો છે. 8 પણ કરાવી દીધો છે. બરાબર. અને 9 પણ આપણે ચોપડીમાં કરાવી દીધો છે. જુઓ 10 પણ કરાવી દીધો છે. 11 પણ કરાવી દીધો છે. 12 પણ કરાવી દીધો છે. 13 પણ કરાવી દીધો છે. 14 પણ કરાવી દીધો છે. 15 પણ કરાવી દીધો છે. 16 પણ કરાવી દીધો છે. બરાબર. સત્તર પણ કરાયો છે. 18 પણ કરાયો છે. 19 પણ કરાયો છે. 20 બાકી છે. 20 આપણે કરાવી દઈએ છીએ. બરાબર. સાચા વિકલ્પો સામે સાચું કરો. મોંમાં પાણી આવું, ખાવાની ખૂબ ઈચ્છા થવી, પીછો કરવો, પકડવા પાછળ દોડવું, ખાલી હાથે એટલે કે હતાશ થઈને હતાશ થવું,
હવે અહીંયા આ જે પ્રશ્ન નંબર 21 છે એ લખાય, તમે જરાક ખસો ને તો વાક્યમાં શું લખ્યું છે? અહીંયા ઉદાહરણ પ્રમાણે રેખાંતિક શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ લખવાનો છે. તમે થોડાક ખસો ને મારો નાનો ભાઈ માંદો છે. ખરાબ ટેવો આપણને ખરાબ બનાવે છે. કુટુંબમાં સહુ હળીમળીને રહે છે. આગળ વધવું હોય તો મુશ્કેલી તો પડે, હજામ વાળ કાપે છે. વૈશાખ મહિનાનો તડકો આકરો હોય છે. બરાબર બાળ મિત્રો, હવે સાંભળો મારો વાત. લેશનની અંદર, ગુજરાતીની અંદર ચોથો પાઠ અને સ્વાપોથીની અંદર પણ ચોથો પાઠ પૂરો કરવાનો છે પાના નંબર 50 સુધી. બરાબર, સ્વાપોથીની અંદર પાના નંબર 41 થી 50 સુધીના પેજ પૂરા કરવાના છે.